नमस्कार दर्शक मित्रों, स्वागत है आप सबनों अमारे एक विशेष कार्यक्रम खास मुलाकात में। गुजरात राज्य में आरटीआई साप्ताहिक सेमिनार चाली रह्यो छे अने कोई पण नागरिक तेना मूलभूत अधिकार एटले के माहिती अधिकार थी वंचित न रही जाए तेना माटे माहिती कमिश्नर अने माहिती विभाग द्वारा एक याचिका बहार पाड़वामां आवी छे। चौकसी आ विषय पर अपनी साथ आज बात करवा माटे माहिती विभाग ना चीफ कमिश्नर सुभाष चंद्र भाई सोनी जोड़ाया छे, एमनी साथे खास बातचीत करीशुं। सुभाष चंद्र भाई, आपनो खूब खूब स्वागत छे अमारा विशेष कार्यक्रम में। साहब, खास करीने जो बात करवामां आवे तो माहिती अधिकार अधिनियम आ शू छे अने आटला वर्षोना अमलीकरण पछी पण जोईए एवा रिजल्ट मळ्या छे खरा? आपनो बहु रेलेवंट प्रश्न छे ने पहेलो प्रश्न छे। माहिती अधिकार अधिनियम ये राज्य सरकारना तंत्रों पासे एमनी कचेरीओ में एमनी फाइलों में जे कई माहितीओ छे ये माहिती शू छे, सरकार केवी रीते काम करी रही छे, एमना माटे शू पगला लई रही छे, कया हेतुओने ध्याने लईने पगला लई रही छे, ये माहिती जो नागरिकोने मळे तो नागरिको पोताना माटे राज्य सरकार जे कार्यवाही करी रही छे एमां सहभागी थई शके। अने एटला माटे वाणी स्वातंत्रनो आपणे बंधारणमां हक आपवामां आव्यो छे, પણ વાણી સ્વાતંત્રના હકનો ત્યારે પૂરેપૂરો ઉપયોગ થાય જ્યારે લોકો પાસે એને લગતી માહિતી હોય, તો જ તમે એકને કહીએ કે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરી શકો અથવા એમાં પ્રોપરલી કોન્ટ્રીબ્યુશન કરી શકો। એટલા માટે નાગરિકોને એમ્પાવર કરવા માટે, નાગરિકોને સશક્ત બનાવવા માટે 2005માં ભારતીય સંસદે આ માહિતી અધિકાર અધિનિયમની રચના કરી છે અને 2005માં એનો અમલ પણ શરૂ કરી દીધો છે। આ માહિતી અધિકાર અધિનિયમનો મૂળભૂત ઉદ્દેશ છે। અને આપ કહો છો કે એનો કેટલો અંશે અમલ થયો છે, તો માહિતી અધિકાર અધિનિયમના ઘણા બધા હેતુઓ છે, જેમ કે માહિતી આપવાની શરૂઆત કરે તંત્ર એટલે માહિતી તંત્રએ જાગૃત રહેવું પડે, તંત્રએ પ્રજાને જવાબદાર રહેવું પડે, માહિતી આપવાથી લોકોને ક્રિટિસિઝમ કરવાની અથવા પોતાની માહિતીને એક્ઝામિન કરવાની તક મળશે એટલે ભ્રષ્ટાચાર પર નિયંત્રણ પણ આવી શકે, સરકારના તંત્રનું કાર્યક્ષમ સંચાલન પણ થાય, એમ લોકશાહીના અનેકવિધ ઉદ્દેશોને લઈને આ કાયદો ઘડવામાં આવ્યો છે અને 19 વર્ષના અમલ થયો છે। એ દરમિયાનમાં આપણે જોઈએ કે ઉત્તરોત્તર પ્રજા અને રાષ્ટ્રની સરકારો અને રાજ્યોની સરકારો પ્રજાને સાંભળતી થઈ છે, પ્રજાની જરૂરિયાતો સમજતી થઈ છે અને દીર્ઘદ્રષ્ટિ અપનાવીને પ્રજાને જેવા કાનૂનો જોઈએ, જે રીતનું એમનું વેલફેર થાય, જે રીતે પ્રજા શક્તિશાળી બને, પ્રજાનું કલ્યાણ થાય, એમની સુખાકારી વધે, એ માટે કાર્ય એના જુદા જુદા કાયદાઓની રચના પણ એને કરી છે। એટલે એમ જોવા જઈએ તો આ કાયદો ઘણા અંશે સફળ થયો છે અને સમાજનો વિકાસ, સમાજનું કલ્યાણ, સમાજની સુખાકારી આ એક એવી પ્રક્રિયા છે કે હર હંમેશ ચાલવાની છે, એટલે સતત ચાલનારી પ્રક્રિયા છે। સાહેબ, બીજું છે કે કાયદામાં આમ સરકારી તંત્રનો આમ સીધા શબ્દોમાં ઉલ્લેખ નથી થતો, પણ આ જાહેર સત્તા મંડળ શબ્દ શું છે અને ખાસ કરી એની સ્પેસિફિક ફરજો શું હોય છે એના ઉપર પ્રકાશ પાડશું? આ પણ એક સરસ પ્રશ્ન છે આપનો કે સરકારી તંત્ર અથવા સરકારી કચેરી એવું કહેવાના બદલે કાયદામાં જાહેર સત્તામંડળ શબ્દ વાપર્યો છે। જાહેર સત્તામંડળ એટલે જે એવું સત્તામંડળ, એવી સંસ્થા કે જે જાહેર રિસોર્સિસનો ઉપયોગ કરે છે। એટલા માટે સરકારી તંત્ર સિવાયની પણ કેટલીક સંસ્થાઓ છે કે જે જાહેર રિસોર્સિસનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે કોઈ હોસ્પિટલ બનાવી છે તો સરકારે મોટી રકમની જમીન આપી છે, અથવા ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જમીન નથી આપી, બિલ્ડિંગ નથી આપ્યું તો સરકાર એના શિક્ષકોનો પગાર ભથ્થા આપી રહી છે, સ્ટુડન્ટ્સ માટેના કંઈ શિષ્યવૃત્તિઓ આપી રહી છે। એટલે જાહેર સત્તામંડળ એટલે એવું સત્તામંડળ કે જે પબ્લિક રિસોર્સિસનો ઉપયોગ કરી અનેક પોતાની હેતુઓ પૂરા પાડે છે। એટલા માટે એમાં ઘણી બધી કેટેગરી કાયદામાં કરેલી છે, દાખલા તરીકે સૌથી પહેલી કેટેગરી છે જાહેર સત્તામંડળની કે ભારતીય બંધારણના કારણે ઉદ્ભવેલી સંસ્થાઓ, દાખલા તરીકે રાજ્યપાલ કચેરી, તો રાજ્યપાલની કચેરી બનાવવા માટે કોઈ કાયદો નથી ઘડાયો, કે હાઈ સુપ્રીમ કોર્ટ, તો સુપ્રીમ કોર્ટની રચના માટે કોઈ કાયદો નથી ઘડાયો, તો એનું પ્રાવધાન, એનું પ્રોવિઝન, એની જોગવાઈ ક્યાં કરેલી છે? તો એની જોગવાઈ બંધારણમાં કરેલી છે। એટલે બંધારણમાંથી સીધે સીધા અમલમાં આવેલી સંસ્થાઓ, ત્યાર પછી ભારતીય સંસદ, એને જે કાયદાઓ ઘડ્યા છે અને એ કાયદાઓની છે જે કંઈ સંસ્થાઓ અમલમાં આવી છે, દાખલા તરીકે આઈઆઈએમ્સ છે, આઈઆઈટીસ છે, નાઇપર છે, આ બધી સંસ્થાઓ એવી છે, આ બધી યુનિવર્સિટીઓ છે, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે કે જુદા જુદા પાર્લામેન્ટના કાયદાથી અમલમાં આવી છે। એટલે સંસદના કાયદાથી અમલમાં આવેલી સત્તાઓ પણ જાહેર સત્તામંડળ છે,
એવી રીતે રાજ્યોના વિધાનમંડળોએ જે કાયદાઓ કર્યા છે, ઘણી બધી ડીમ્ડ યુનિવર્સિટી સ્ટેટ લેવલે પણ કાર્યરત છે, તો સ્ટેટના કાયદાથી જે સંસ્થાઓ અમલમાં આવી છે એ પણ આ કાયદા નીચે જાહેર સત્તામંડળ બને છે. ત્યાર પછી માત્ર કાયદાથી નહીં પણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારે પોતાને મળેલી સત્તાની રૂએ કોઈ હુકમથી, વહીવટી હુકમથી, કોઈ ઠરાવ કરીને અથવા કોઈ બીજી રીતે કોઈ સંસ્થાનું નિર્માણ કર્યું હોય તો એ પણ જાહેર સત્તામંડળ બને છે. અને જેવી ખાનગી માલિકીની સંસ્થા હોય કે જેમાં સરકારનું નિયંત્રણ હોય અથવા સરકારની પોતાની માલિકી હોય અથવા સરકાર મોટા પાયે એમાં ભંડોળ આપતું હોય, એમાં એનજીઓનો પણ સમાવેશ થાય. દાખલા તરીકે ઘણી બધી ટ્રસ્ટ છે જે સ્કૂલો ચલાવે છે, તો એ સ્કૂલો જાહેર સત્તામંડળ છે. એટલે માત્ર સરકાર, સરકારી કચેરીઓનો કન્સેપ્ટ નથી એમાં, પણ કન્સેપ્ટ છે પબ્લિક રિસોર્સિસ. એ જ્યાં જ્યાં પબ્લિક રિસોર્સિસ મોટા પાયે ઇન્વેસ્ટ થઈ રહ્યા છે એવી તમામ સંસ્થાઓને આપણે આ કાયદા નીચે જાહેર સત્તામંડળ ગણી છે, જેથી કરીને એમને માહિતી આપવાની ફરજ પાડી શકાય. સાહેબ, માહિતી અધિકાર શબ્દ, અધિકાર એટલે અધિકાર તમને ખ્યાલ હોવો જોઈએ, પણ જનરલી કોઈને ખ્યાલ નથી થતો કે અધિકારની બાબતમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે, એમાં શું કહેશો આપ? આ કાયદાને સમજવા માટે બે બેઝિક જોગવાઈઓ આપણે સમજવી પડશે. એક તો માહિતી અને બીજું છે માહિતીનો અધિકાર. હું આપે નથી પૂછ્યું પણ એને સાથે લઈ લઉં, કારણ કે બંને અરસપરસ સંકળાયેલા છે. એટલે લોકોને પણ આપણા દર્શકોને, અને દર્શકો કોણ છે, એ દર્શકો એવા છે કે જે આ કાયદાનો ઉપયોગ કરવાના છે, અત્યારે નહીં તો કાલે કરવાના છે, અથવા કરી રહ્યા છે, અથવા એમને કર્યો હશે. તો સરકારી કચેરીઓ પાસે જે કંઈ રેકોર્ડ છે, જે કંઈ ડિજિટલ સ્વરૂપમાં રેકોર્ડ પડ્યું છે કે માહિતી પડી છે કે નમૂના પડ્યા છે કે મોડેલ્સ પડ્યું છે કે જે કંઈ છે એમના પાસે, એ તમામ વસ્તુઓનો જે સંપુટ, જે સંગ્રહ થાય એને માહિતી કહેવાય. પણ કાયદાની ભાષામાં એવું સમજવા માટે કહ્યું છે કે જે કંઈ ઠરાવો છે, જે કંઈ પરિપત્રો છે, જે કંઈ કાયદાઓ છે, જે કંઈ નિયમો છે, જે કંઈ પત્ર વ્યવહાર કર્યો છે, જે કંઈ અખબારી યાદી બહાર પાડી છે, એવું એ માહિતીઓ, એવા કાગળો, એ સિવાયના ઘણા બધા મોડેલ્સ, ઘણા બધા નકશાઓ અને એવી ઘણી બધી પ્રતિકૃતિઓ એમની પાસે હોય છે, એ પણ એક માહિતીના ડેફિનેશન્સ એટલે કે વ્યાખ્યામાં આવે છે. અને એ સિવાય ઘણી બધી એવી માહિતી છે કે કોમ્પ્યુટરમાં ડિજિટલ સ્વરૂપે પડેલી છે, તો એવી માહિતી પણ નાગરિકો લઈ શકે એટલે એનો પણ સમાવેશ માહિતીની વ્યાખ્યામાં કરવામાં આવ્યો છે. હવે એક આ માહિતી કોને કહેવાય એની સમજ થઈ, એના પરથી આવે છે માહિતીનો અધિકાર. તો નાગરિકોને પાર્લામેન્ટે કેટલા સશક્ત બનાવ્યા છે, તો આ કાયદા નીચે માહિતીનો અધિકાર એક વ્યાખ્યા આપવામાં આવી છે. એમાં નાગરિકોને આ રેકર્ડ તપાસવાનું, આ રેકર્ડ જોવાનું, એનું ઇન્સ્પેક્શન કરવાનો અધિકાર આપ્યા છે. મોડેલ્સ, નમૂના લેવાના, કોઈક માનો કે બાંધકામ ચાલી રહ્યું છે, નાગરિકને એમ થાય કે હલકી ગુણવત્તાનો સિમેન્ટ વપરાય છે, તો એ સિમેન્ટનો નમૂનો પણ નાગરિક લઈ શકે છે, જેથી કરીને એ નાગરિક ઈચ્છે તો એની તપાસ પણ કરાવી શકે છે. એટલે કોઈ પણ બાંધકામ ચાલતું હોય, કામની તપાસ કરવાના, રેકર્ડ તપાસવાના, એમાંથી નોંધ લેવાના, એમાંથી ઉતારા લેવાના, આ સહિતના જે અધિકારો આપ્યા છે એને માહિતીનો અધિકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હા સાહેબ, ખાસ કરીને અરજી ક્યાંથી કરવી, અરજીમાં કેવી કઈ ભૂલો થતી હોય છે, આ પણ છેલ્લા 3 વર્ષથી આપણે બહુ બહોળો અનુભવ છે. એક અનુભવ તરીકે આપ શું કહેવા માંગશો કે બેઝિક ઇન્ફોર્મેશન અરજીમાં કઈ હોવી જોઈએ, કઈ ભૂલો ના જ થવી જોઈએ? બહુ સરસ વાત કરી. આ નાગરિકે અધિકાર એક્સરસાઇઝ કરવા માટે અથવા અધિકાર વાપરવા માટે એમને સૌથી પહેલાં શું કરવાનું, તો માહિતી માંગવા માટે રાજ્ય સરકારે એક ફોર્મ બનાવ્યું છે, એક નમૂનો બનાવ્યો છે, એક અરજીનો નમૂનો છે, જેને નમૂનો ક નામ આપવામાં આવ્યું છે. અને આ નમૂનો ક છે એ એટ લાર્જ, એટલે પબ્લિક હવે એનાથી જાણકાર થઈ ગઈ છે અને વાકેફ છે. તમે છાપેલા નમૂનામાં અરજી કરી શકાય છે, અને સાદા કાગળ ઉપર નમૂના કમાં જે માહિતી બતાવી છે કે નામ છે, સંપર્ક કરવાની જે કંઈ એની પાસે માહિતી છે અથવા જોઈતી માહિતી છે, પોતે ભારતનો નાગરિક છે એવું એને બાઇન્ડિંગ આપવાનું હોય છે, અને પોતાની સહી અને તારીખ, આવી બધી વિગતો સાથે સાદા કાગળમાં પણ અરજી કરી શકે છે. વાત એક જ છે, નાગરિકો જે ભૂલો કરે છે ને એ છે કે અધિનિયમની કલમ 6(1) અને માહિતી માંગવા માટે રાજ્ય સરકારે જે ફોર્મ નિયત કર્યું છે નમૂનો કો, એના ક્રમ 3માં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જોઈતી માહિતીની સ્પષ્ટ વિગતો બતાવો. એટલા માટે કે જેથી કરીને જો માહિતી સ્પષ્ટ માંગી હોય તો જે સરકારી અધિકારીને માહિતી આપવા માટેની ફરજો સોંપવામાં આવી છે એ ચોક્કસથી એ માહિતી ઓળખી શકશે, જાણી શકશે, મેળવી શકશે, અને ઝડપથી અને સરળતાથી એને માહિતી પહોંચી શકશે. એટલે માહિતી માંગનારે જોઈતી માહિતીની ચોક્કસ વિગતો દર્શાવવાની છે. હવે ઘણા લોકો શું કરે છે,
કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં ગામમાં જે વિકાસ કામો થયા છે એના વર્ક ઓર્ડરો આપો, એના ટેન્ડરો આપો, એના બિલો આપો, એની ખર્ચ આપો. તો આ થયું નોન સ્પેસિફિક ઇન્ફોર્મેશન. અને એક અધિનિયમની કલમ 7-9માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જાહેર સત્તામંડળે પોતાના સોંપાયેલા કામો કરવાના છે, એ કામોની સાથે સાથે માહિતી આપવાની છે. સુપ્રીમ કોર્ટ એ પણ ચુકાદો આપીને કીધું છે કે એવો સિનેરિયો આપણે ક્રિએટ કરવા નથી માંગતા કે આપણા જાહેર સત્તામંડળના 75% સરકારી અધિકારી કર્મચારીઓનો 75% સમય માહિતી આપવામાં જાય. એટલા માટે 7-9માં કલમ 7-9માં જોગવાઈ કરી છે કે જાહેર સત્તામંડળના રિસોર્સિસ, એનો સમય, એના માનવ સંસાધનોનો અપ્રમાણસર ઉપયોગ ન થવો જોઈએ એવી માહિતી માંગવાની છે. એટલે ઘણા બધા લોકો ફેલ એટલા માટે જાય છે કે નોન સ્પેસિફિક ઇન્ફોર્મેશન માંગે છે. એટલા માટે નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે આપનો જે અધિકાર છે એનો સરસ મજાનો ઉપયોગ કરવો હોય અને સરળતાથી ઉપયોગ થવા દેવો હોય તો તમે 6-1 અને નમૂના કના ક્રમ 3માં બતાવ્યું છે પ્રમાણે ચોક્કસ માહિતીની વિગતો દર્શાવીને માહિતી માંગો અને જોઈતી માહિતી માંગો. ઘણા લોકો 40 મુદ્દા, 50 મુદ્દા, 60 મુદ્દા, 70 મુદ્દા કરે છે. દેટ અલ્ટિમેટલી બીકમ્સ એ ઇન ડિસ્પ્રપોર્શિયેટ ઇન્ફોર્મેશન, એટલે એમાં માહિતી મેળવવામાં નિષ્ફળ જાય છે. સાહેબ, આ કાયદામાં એક ફરિયાદની પણ જોગવાઈ છે. ફરિયાદ કઈ રીતે થઈ શકે અને ક્યારે થઈ શકે એની પર પ્રકાશ પાડો. આ કાયદામાં સામાન્ય રીતે કાયદાઓમાં અપીલની જોગવાઈ હોય છે, પણ આ એક કાયદો એવો છે વિશેષતા કે એમાં ફરિયાદનું પણ પ્રોવિઝન છે, કમ્પ્લેઇન છે. એટલે કમ્પ્લેઇન ક્યારે કરી શકાય તો હમણાં માહિતી આયોગે નક્કી કર્યું છે કે કાયદામાં જે ફરિયાદ માટેના કારણો બતાવ્યા છે એમાં પહેલો નંબર છે, જ્યારે કાયદાની જોગવાઈઓ અનુસાર કોઈ જાહેર સત્તામંડળે જાહેર માહિતી અધિકારીની નિમણૂક ન કરી હોય. કાયદાને 19 વર્ષ થયા છે, આવા સંજોગો બહુ ઓછા ઉત્પન્ન થાય છે. હવે ત્યાર પછી એને માંગેલી માહિતી આપવાનો ઇનકાર કર્યો હોય અથવા ગેરમાર્ગે દોરી હોય એવી અધૂરી જાણી જોઈને માહિતી આપી હોય અથવા 30 દિવસની સમયમર્યાદામાં માહિતી ન આપી હોય, માહિતી આપવામાં એને કોઈ અવરોધ કર્યો હોય, આવા જુદા જુદા કારણોસર અપીલનો રાહ ન છોડીને જો કોઈ પણ નાગરિક આયોગને ફરિયાદ કરી શકે છે. પણ આપ આવ્યા છો અને આ જ્યારે પ્રશ્ન પૂછ્યો છે તો નાગરિકોને હું સ્પષ્ટતા કરવા માગું છું કે સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલાં એક ચુકાદો આપ્યો છે. સાહેબ, આ ખાસ કરીને વાત કરીએ તો આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર શું છે? આપ સારો સ્ટડી કરીને આવ્યા લાગો છો કાયદાનો. હા, સરસ છે આ માહિતી. અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર વગર કાયદો અધૂરો છે એવું કહેવાય. હવે આ લોકશાહીમાં શું છે, લોકશાહીમાં લોકો વડે, લોકો માટે કામ કરતી, લોકો વડે ચૂંટાતી સરકાર છે, લોકોની સરકાર છે. તો રાજ્ય વહીવટ ચલાવે છે લોકો વતી, નાણાકીય વ્યવસ્થા પણ સંભાળે છે લોકો વતી, કાયદા ઘડે છે લોકો વતી, પોલિસી બનાવે છે, બધું જ લોકો માટે જ્યારે આ રાજ્યની કે રાષ્ટ્રની સરકાર કરી રહી છે એવા સંજોગોમાં પોતે જે કામ કરે છે એ માહિતી લોકોને જણાવશે તો જ લોકોને ખબર પડશે કે પોતે ચૂંટેલી સરકાર કેવી રીતે કામ કરી રહી છે. એટલે આ કાયદાની કલમ 8, 9 અને 24માં માહિતી માંગવા સામે કેટલીક મર્યાદાઓ મૂકી છે કાયદામાં. એ સિવાયની તમામ માહિતી કાયદો એવું ઈચ્છે છે કે લોકો માંગે અથવા લોકોને માંગવી પડે અને તમારે અરજીનો જવાબ આપવો પડે, પ્રથમ અપીલ થાય, બીજી અપીલ થાય, એના કરતાં તમે સામે ચાલીને સ્વયં પ્રસિદ્ધ કરો ને. આ સ્વયં પ્રસિદ્ધ કરવાની જે પ્રોસિજર છે એને કાયદામાં કહેવાય છે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર. બિફોર સમવન આસ્ક યુ બીકમ એક્ટિવ, પ્રોએક્ટિવ એન્ડ ડિક્લેર ધ ઇન્ફોર્મેશન. એટલે તમે કોઈ ટેન્ડર બહાર પાડ્યા, તમે જોતા હશો હવે ઘણી બધી સંસ્થાઓ ટેન્ડર બહાર પાડે તો છાપામાં જાહેરાત આપે છે અને પોતાની વેબસાઇટ પર પણ હોય છે. જેવો વર્ક એગ્રી ટેન્ડરનું ફાઇનલાઇઝેશન થાય અને વર્ક ઓર્ડર અપાય એ પણ વેબસાઇટ પર આવી જાય છે અથવા નાગરિકો માટે ખુલ્લું હોય છે. એના પછી એમાં વખતો વખત જે કંઈ પ્રોગ્રેસ થતો હોય છે એ પણ ઘણા જાહેર સત્તામંડળો જાહેર કરે છે. ઘણા બધા જાહેર સત્તામંડળોના કાયદા, કાનૂનો, નીતિ, નિયમો, એમના હુકમો, એ બધી વસ્તુઓ એમને મૂકેલી છે. ઓડિટ પારાઓ મૂકવામાં આવે છે, બજેટની ગ્રાન્ટમાંથી થયેલ ખર્ચ એ પણ મૂકવામાં આવે છે. એટલે હવે 19 વર્ષના અંતે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એની ઇમ્પોર્ટન્સ સમજીને ઘણા બધા જાહેર સત્તામંડળો આ કામગીરી કરતા થઈ ગયા છે. અને હમણાં જ 2 દિવસ પહેલાં આપણે 5મી તારીખે જ્યારે આ RTI સપ્તાહની ઉજવણીનો શરૂઆત કરી ત્યારે મુખ્યમંત્રી પણ આવ્યા હતા, દિલ્હીના મુખ્ય માહિતી કમિશનર પણ આવ્યા હતા અને બધાએ એ જ સૂર વ્યક્ત કર્યો છે કે ભાઈ લોકો માટે કામ કરીએ છીએ તો લેટ અસ ડિક્લેર ધ ઇન્ફોર્મેશન પ્રોએક્ટિવલી. અને જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝ કરવાનું છે એ શું શું કરવાનું છે એની કાયદામાં પણ જોગવાઈ આપેલી છે
અને ભારત સરકારે પણ એની ગાઈડલાઇન આપી છે. ભારત સરકારની ગાઈડલાઇનનો અમલ કરવા માટે રાજ્ય સરકારે પણ કહ્યું છે. તો ઇન નટશેલ આ સામેથી જાહેર કરવાની જે માહિતી છે એનું નામ છે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર. હા સાહેબ, આપણે વિકસિત દેશના વિકસિત રાજ્યમાં રહીએ છીએ, શિક્ષણનું સ્તર પણ અહીંયા ખૂબ જ ઊંચું છે ગુજરાત રાજ્યમાં. ક્યારેક એવું બી મને માહિતી માગતા માગતા કોઈ નાગરિક તમને એવું પણ કહેશે કે કદાચ એવી પણ કહેશે કે આ કાયદાને તમે આ આટલા આટલા સ્ટેપ ફોલો કરશો તો એને સારી રીતે વધારે સરળ બનાવી શકશો, તો એના માટે કોઈ તમે જોગવાઈ કરેલી છે કે કોઈ માર્ગદર્શન આપે કે ના તમે આનાથી વધારે સારું જો આ વસ્તુને એડ ઓન કરો તો વધારે સારું થશે? હા, કાયદાના દરેક કાયદાના બે પાસા હોય છે. કેટલાક વર્ગ એવો છે કે એનો સદુપયોગ કરે છે, કેટલાક વર્ગ ચોક્કસ એવો છે હિત ધરાવતો તત્વ કે જેનો દુરુપયોગ પણ કરે છે. એટલે આ કાયદાના પ્રિએમ્બલમાં, કાયદાના આમુખમાં પણ લખ્યું છે કે કાયદો જે હેતુઓસર લાવવામાં આવ્યો એમાં લખ્યું છે કે જ્યારે આ માહિતી જાહેર કરવામાં આવશે ત્યારે માહિતી જાહેર કરવાને લઈને, એની ગુપ્તતાને લઈને એના તંત્રો વચ્ચે સંઘર્ષ થવાની શક્યતા છે. એ કયો સંઘર્ષ થશે અને એના શું ઉકેલો હશે એના માટે કાયદામાં જોગવાઈ નથી. એટલે આખરી એપેલેટ ઓથોરિટી તરીકે અથવા ટ્રસ્ટી તરીકે ગુજરાત માહિતી આયોગની અને દરેક રાજ્યોના માહિતી આયોગની અને કેન્દ્રના માહિતી આયોગની પણ એ ફરજ બને છે, એમને એ સંઘર્ષોના ઉકેલો આપવાના છે. એટલે એ ઉકેલો આપતા આપતા આપણને એવું લાગ્યું છે કે નાગરિકનો, કેટલાક નાગરિકો એવા છે કે જે 100 વર્ષમાં 100, 200, 500 અરજીઓ કરે છે. હવે વિચાર કરો કે નાગરિક બધા 100, 200, 500 અરજીઓ કરતા થઈ જાય અને આખું તંત્ર એના જવાબમાં આપી જાય તો આ દેશમાં કેવી રીતે રાજ્ય કારભાર ચાલી શકે? સાહેબ, આ આરટીઆઈ સાપ્તાહિક સેમિનાર વીક સેલિબ્રેશનનો મુખ્ય હેતુ શું છે અને કયા કયા પ્રોગ્રામથી લોકોમાં અવેરનેસ ફેલાશે? આરટીઆઈ એક્ટ છે ને એ લોકો માટેનો છે, લોકોએ એનો લાભ લેવાનો છે. લોકો મજબૂત થાય, લોકો સક્ષમ થાય, લોકોની જાણકારી વધે, એમનું લોકશાહી ડેમોક્રેસીમાં એમનું પાર્ટિસિપેશન વધે. એટલા માટે સૌથી પહેલી વસ્તુ છે કે આ કાયદાને સારા અમલમાં જે લોકોએ ભાગ લીધો છે, જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, એમનો એક તો અમારે ઋણ સ્વીકાર કરવો હતો. બીજું, આ કાયદાના જેટલા સ્ટેક હોલ્ડરો છે, નાગરિકો છે, જાહેર માહિતી અધિકારી છે, પ્રથમ અપીલ અધિકારી છે, જાહેર સત્તા મંડળો છે, માહિતી આયોગના કર્મચારી અધિકારીઓ છે, એ બધાના સહભાગીનો સાથે બેસીને એમનામાં જાગૃતતા વધે અને હવે પછી કેવી રીતે આ કાયદાનો વધારે સારો અમલ થઈ શકે, નાગરિકોને પણ આ વખતે અમે સાથે રહીને કોલેબોરેશન અપનાવ્યું છે. એટલે આ બધા મલ્ટિપલ એઇમ્સને, આ બધા વિવિધ હેતુઓને સાથે લઈને અમે પહેલી વખત ગુજરાતમાં આટલા વિશાળ પ્રમાણમાં આરટીઆઈ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. અમારે ત્યાં 5 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા, એમણે પણ નાગરિકોને અને સત્તાતંત્રોને આ જ વાત કરી છે. આપણી તૈયારી અને આપણો ઉત્સાહ જોઈને દિલ્હીથી કેન્દ્રના મુખ્ય માહિતી કમિશનર પણ એમાં સહભાગી થયા. પ્રજા અને જવાબદાર તંત્ર કેટલું પ્રોએક્ટિવ જવાબદાર છે એના 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 પ્રતિનિધિ તરીકે રાજ્યના મુખ્ય સચિવશ્રી પણ એમાં આવ્યા અને સહભાગી થયા. નાગરિકોનો એક વર્ગ પણ આવ્યો કે જે આરટીઆઈની દિશામાં સારું કામ કરી રહ્યો છે. એ સિવાય અમે 4 જે સ્ટેક હોલ્ડર્સ છે, ખાસ કરીને સિટીઝન, જાહેર માહિતી અધિકારીઓ, પ્રથમ અપીલ અધિકારીઓ અને જાહેર સત્તા મંડળ, આ 4 મેઇન કેટેગરી છે. એ 4 મેઇન કેટેગરીને અવેરનેસ ડેવલપ કરવા માટે 4 અલગ અલગ સેમિનાર અમે યોજ્યા. જિલ્લા કક્ષાએથી પણ અમે લોકોને એમાં જોડ્યા. ત્યાર પછી આ કાયદાની સામાન્ય સમજ, સામાન્ય શબ્દોમાં, કારણ કે અમારે તલાટી પણ જાહેર માહિતી અધિકારી હોય છે અને ડેપ્યુટી કલેક્ટર કક્ષાના વર્ગ 1ના અધિકારી પણ જાહેર માહિતી અધિકારી હોય છે, એટલે કાયદાની એક સામાન્ય સમજ આપતી પુસ્તિકા અમે બહાર પાડી છે અલગ અલગ કેટેગરી માટે. નાગરિકોએ શું ધ્યાન રાખવાનું તો એની અલગ પુસ્તિકા છે, જાહેર માહિતી અધિકારીએ શું ધ્યાન રાખવાનું તો એની અલગ પુસ્તિકા છે, પ્રથમ અપીલ અધિકારી માટેની પણ અલગ પુસ્તિકા છે. આ પુસ્તિકાઓ અમે રાજ્યમાં જે 40,000 જેટલા જાહેર માહિતી અધિકારીઓ કામ કરે છે એને આગામી દિવસોમાં પહોંચાડવાના છીએ. આપ આવ્યા છો એવી રીતે દૂરદર્શને પણ સક્રિય સહકાર એક્ટિવેટ થઈને અમને આ રીતે વાર્તાલાપ માટે બોલાયા હતા, એટલે એમના માધ્યમથી અમે સ્ટેક હોલ્ડરને પહોંચવા માટેની કોશિશ કરી રહ્યા છીએ. અને આજે ખરેખર મને આનંદ છે કે એક પ્રાઇવેટ ચેનલ તરીકે તમે આવ્યા છો અને તમારા મારફતે પણ આ કાયદાના
જાગૃતતા ફેલાવવાના અભિયાનમાં સહભાગી થયા છો એ માટે પણ ખરેખર આનંદની વાત છે અને હું ઋણ સ્વીકાર પણ કરું છું તમારો માહિતી આયોગ વતી. સાહેબ, કોઈ વ્યક્તિ આરટીઆઈ કરે તો એને એવો પ્રશ્ન હતો તો એને મનમાં એવી આશ હોય છે કે મારા મૂળભૂત પ્રશ્નો હતા તો જે મારો સામાન્ય સવાલ છે એનો ઉકેલ મળશે. આ વાક્યમાં કેટલી તથ્યતા છુપાયેલી છે? જો માહિતી આયોગમાં કાયદાના જોગવાઈઓ વિશે એક સમજી લેવાની જરૂર છે કે આ કાયદાનો મેન્ડેટ નથી કે આપણે કોઈ જાહેર સત્તામંડળને કોઈ કામગીરી કરવા માટેના હુકમો કરીએ. માહિતી આયોગની જે સત્તા છે અને કાયદાનો જે મેન્ડેટ છે એ માત્ર માહિતી આપવા માટેના હુકમો થઈ શકે છે. પરંતુ આ આયોગની આયોગ સ્વતંત્ર ક્વાસી જ્યુડિશિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, એને હાઈકોર્ટ ઉપર પણ અપીલ સાંભળવાની સત્તા છે અને વિધાનસભા જેવા જાહેર સત્તામંડળ ઉપર પણ અપીલ સાંભળવાની સત્તા છે. એટલે આયોગને જે ક્ષેત્ર સત્તા ક્ષેત્ર પ્રાપ્ત થયું છે એનું માન રાખીને જ્યારે કોઈ નાગરિકના સામાન્ય પ્રશ્નો માટે નાગરિકે આરટીઆઈ માગી હોય ને તો માહિતી આપતી વખતે અથવા પ્રથમ અપીલ વખતે અને કમસે કમ બીજી અપીલ વખતે તો નાગરિકોનો મૂળ પ્રશ્ન ઉકેલવાનો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે જ છે અને એવું ઘણા કિસ્સામાં અનુભવાયું છે. અને એટલા માટે વિધવા સહાયની વાત હોય કે શિષ્યવૃત્તિની વાત હોય કે પોતાની જમીન માલિકના દસ્તાવેજો ન મળતા હોય કે કોઈકમાં કોઈ રેવન્યુ રેકોર્ડ્સમાં કોઈ નોંધ ન પડી હોય, આવા અનેક પ્રકારના કિસ્સાઓ એવા છે. જાહેર સુખાકારીના પ્રશ્નો હોય તો આકારણી પત્રકમાં નોંધ ન ચડી હોય, આકારણી પત્રકમાં પોતાની મિલકત ચડાવવાનું હોય, આવા અનેક પ્રશ્નો અમે જોયા છે કે અહીંયા આવે એ પહેલાં અથવા આવ્યા પછી આયોગના પરામર્શથી જાહેર સત્તામંડળો સમજીને લોકોના પ્રશ્નો સોલ્વ કરે છે. અને એટલા માટે હું તમને એવું પણ કહું કે આ કાયદો કાયદાનો મેન્ડેટ નથી, ગ્રીવન્સ રિડ્રેસલ. એટલે લોકોનો જે છે એનો પ્રશ્ન એનો ઉકેલ એનો મેન્ડેટ નથી, પણ છતાં ગ્રીવન્સ રિડ્રેસલનો પોપ્યુલર માધ્યમ બની ગયું છે કે ભાઈ આરટીઆઈ કરશું તો આપણો પ્રશ્ન ઉકલશે, આવી એક માન્યતા થઈ ગઈ છે અને એમાં તથ્ય પણ છે. હા સાહેબ, તો આપના અનુભવથી આપ શું માનો છો કે આ અધિનિયમથી સોશિયલ પોલિટિકલ ચેન્જ કે સોશિયલ એમ્પાવરમેન્ટમાં કોઈ અસર કે કંઈ ફાયદો કંઈ થશે, તમે શું માનો છો? અરે ભાઈ, માનવાની વાત જ નથી. તમે સમજો કે આપણને આપણી બ્રિટિશ તંત્રની જે લીગસી છે, બ્રિટિશ સમયમાં સરકાર શું કામ કરે, તંત્ર કેવી રીતે કામ કરે, કયો કાયદો ઘડે, કોના માટે ઘડે, નાગરિકોને શું ફાયદો થાય, કંઈ જ ખબર પડતી નહોતી. અને એ રિઝાઇમ ક્યાં સુધી ચાલ્યું? 2005 સુધી એ રિઝાઇમ ચાલ્યું કે ભાઈ તમે અરજી કરી હોય ને તમને જવાબ મળે તો મળે, નહીં તો એવો જવાબ મળે કે ભાઈ અરજી દફતરે કરવામાં આવે છે. અને દફતરે શા માટે કરી એની ખબર જ ના પડે, એની કોઈ માહિતી ન મળે. એટલે ઘણા બધા લાંબા પ્રજાકીય સંઘર્ષો થયા કે ભાઈ અમારો અધિકાર છે, અમારા માટે તમે પૈસા અમારા વતી અમારા પૈસા વાપરો છો તો અમને ખબર પડવી જોઈએ, અમારા વતી તમે અમારા કામ કલ્યાણ માટે કામ કરો છો તો અમને માહિતી મળવી જોઈએ. ઘણો બધો પ્રજાકીય સંઘર્ષ થયો. બંધારણે આપેલા વાણી સ્વતંત્રતાને સાર્થકતા આપે એટલા માટે માહિતી આપવાની જરૂર હોય એવી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે અનેક ચુકાદાઓ આપ્યા. આપણું વહીવટીતંત્ર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓમાં પણ એ આગળ જવાની પ્રજા માટે કંઈક કરવાની જે ઉત્સાહ છે એનું વિઝડમ પણ આપણને એમાં દેખાય છે. એટલે આ બધાએ ભેગા થઈને નાગરિકને માહિતી અધિકાર અધિનિયમની ભેટ આપી છે. અને મારી દ્રષ્ટિએ કહું તો પાર્લામેન્ટે જે કંઈ સારા કાયદા ઘડ્યા છે, બધા સારા છે, પણ મને એવું લાગે છે મારી દ્રષ્ટિએ કે આ જે માહિતી અધિકાર અધિનિયમ છે શિરમોર છે. કારણ કે કોઈ કાયદામાં અધિકારી માહિતી ન આપે ને અને દંડ થાય સ્પેસિફિક વ્યક્તિગત, એવી મને લાગે છે ત્યાં સુધી આ એકમાત્ર કાયદામાં આવી જોગવાઈ છે. એટલે સ્ટ્રિન્જન્ટ કાયદો છે અને જેવી માહિતી મળવાની શરૂ થયું એટલે ભ્રષ્ટાચાર પર નિયંત્રણ આવે, ખુલ્લાપણું આવે, જવાબદારીની ભાવના લોકોમાં ઉત્પન્ન થાય. એટલે ફાઇલ શું લખે છે, કેમ મૂકે છે, કેટલા દિવસ પછી એનો જવાબ આપે છે, આ બધા પાસાઓ આવે છે. એટલે આ કાયદાના કારણે પ્રજા બોલતી થઈ છે, પ્રજા પ્રશ્ન પૂછતી થઈ છે, પ્રજા વાચાળ બની છે, પોતાની માંગણીઓ કરે છે. અને એના પરિણામ સ્વરૂપ આપણે જોયું કે ભાઈ કોઈ પણ એક ખરાબ ઘટના બને છે તો તરત એને લગતું બીજી ઘટના ન બને એવા માટે રાજ્ય સરકાર કાયદો લઈને આવે છે. એટલે આ અધિનિયમના કારણે પ્રજામાં જે સામાજિક આર્થિક જાગૃતિ આવી, પોલિટિકલ એસોસિએશન વધ્યું એનામાં, એને પ્રજાની જે ડિમાન્ડ ઊભી થઈ, એટલે રાજ્ય સરકાર હોય પણ એ પણ પ્રજા માટે કામ કરે છે. એટલે દીર્ઘદ્રષ્ટિ અને જાગૃતતા અપનાવીને એમને પણ અનેક કાયદાઓનું સર્જન કર્યું છે. એટલે આ બધા જે સોશિયો પોલિટિકલ જે એમ્પાવરમેન્ટ છે એ આ કાયદામાં એનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે એનું.
એવું ચોક્કસ કહેવાય. તો ચોક્કસથી રાજ્યના કમિશનરે આપણને માહિતી અધિકાર અને તેના પરિણામ વિશે ખૂબ સારી માહિતી આપી, પરંતુ કાર્યક્રમને પૂર્ણ કરતા પહેલા હજુ એક સવાલ પૂછવા માગીશ. સાહેબ, અમારા નાગરિકોને અમારા ચેનલના માધ્યમ થકી આપ આ માહિતી અધિકારી વિશે કોઈ સંદેશ આપવા માગશો કે? હું રાજ્યના નાગરિકોને એક જ વસ્તુ કહેવા માગું છું કે આપણે પાર્લામેન્ટે, સંસદે, ભારતીય સંસદે આ અધિકાર બક્ષ્યો છે, એનો જરૂર ઉપયોગ કરો. કોઈ પણ માહિતી ન મળતી હોય તો મૂંઝાશો નહીં. માત્ર નમૂના કણી વિગતો સાથે 20 રૂપિયા ભરીને અને BPL હો તો BPL કાર્ડની નકલ સાથે સંબંધિત જાહેર માહિતી અધિકારીને અરજી કરો. માત્ર એટલું જ કહેવું છે કે તમને જે બાબતે તકલીફ હોય એ બાબતની માહિતી માંગો. એટલે શું થાય કે એનો વ્યાપ મર્યાદિત રહે. અને ત્રીજી વસ્તુ, ચોક્કસ સમયગાળો દર્શાવો. એમને કોઈ અધિકારી કે કોઈ સત્તા વિરુદ્ધની ભાવનાથી મોટિવેટ થઈને લાંબી લાંબી માહિતી, વિશાળ માહિતી એ બધું પૂછવાનું તમે ખાસ ટાળો, જેથી કરીને આપણે અધિનિયમનો મેક્સિમમ બેનિફિટ લઈ શકીએ. આ જ મારો સંદેશ છે. તો ચોક્કસથી આવા જ એક રસપ્રદ વ્યક્તિ સાથે આવતા છે મુલાકાત કરીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.